ભાઈ આપણી સાથે છે કુંવરભાઈ, કાંટાળા ત્રાસ થવાના બેઠક છે, કારણ કે પાટીદારોના આંદોલનની સીધી અસર આ બેઠક પર હતી. શું લાગી રહ્યું છે, વિજયને કેટલી અપેક્ષા કહી શકાય? સૌ પ્રથમ તો આ વિધાનસભામાં ઉમેદવારી તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર મારી પસંદગી કરવામાં આવી છે. રહી વાત જીતની, તો 5 વર્ષ સુધી હું ધારાસભ્ય રહ્યો છું. કોઈ પણ કામ હોય લોકોનું, એમની સાથે હું રહ્યો છું, પ્રશ્નો માટે હું લડતો રહ્યો છું, અને અનામત આંદોલનની વાત હોય તો સમાજની પડખે ઊભો રહ્યો છું. વાત જીતનો સવાલ નથી, જીત મારી પાકી છે, પરંતુ અમારી જે આ લડાઈ છે એ મારે લીડની લડાઈ છે. ભવ્ય વિજય મારો કેવી રીતે થાય એના માટેના અમે મહેનત કરવાના છીએ, અને એટલા માટે હું વરાછા રોડના તમામ મતદાર ભાઈઓ બહેનો અને તમામ લોકોને આ તબક્કે હું અપીલ કરું છું કે 5 વર્ષ સુધી કોઈ પણ કામ માટે લોકો સાથે સમાજની પડખે ઊભો રહ્યો છું, અને મને સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો છે હું લોકો સાથે ઊભો રહ્યો છું, લોકો મારી પડખે ઊભા રહે છે. પણ જે પાટીદાર અનામત આંદોલનની સાથે તમે રહ્યા હતા, જે લોકો સાથે તમે રહ્યા હતા, આજે એ લોકો તમારો વિરોધ કરી રહ્યા છે, અને છેલ્લા કેટલા દિવસમાં જે ઘટનાક્રમ બન્યો છે, લાગી રહ્યું છે કે કંઈ કાંટાળો તાસ સમાન આ બેઠક છે, એટલે જ તમને રિપીટ કર્યા છે? ના, એ કોઈ પાસ કે અનામત આંદોલનના લોકો નથી, એ તો કોંગ્રેસના એજન્ટો છે, કોંગ્રેસના ગુંડાઓ છે. અમારી લડાઈ પાસ સામે છે જ નહીં, અમારી લડાઈ અનામત આંદોલન સમિતિ સામે છે નહીં, પાટીદાર સામે છે નહીં, અમારી લડાઈ કોંગ્રેસની સામે છે. આ વરાછા રોડ વિધાનસભાની અંદર ચૂંટણીનો જંગ છે, અને જંગની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લડી રહી છે, અને કોંગ્રેસને જબરજસ્ત રીતે અમે પરાસ્ટ કરીશું એવો અમને વિશ્વાસ છે. 2015ના જે કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી, ત્યાં એ સમયગાળામાં એ વખતે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં કોંગ્રેસની લીડ વધી હતી, કોંગ્રેસના જે મત છે તે વધી હતા, કોંગ્રેસની બેઠકો આવી હતી, તો લાગી રહ્યું છે કે 2015નું રિપીટેશન નહીં થાય અને આ વખતે ભાજપ તરફી મતદાન થશે એવું તમને લાગી રહ્યું છે? જે લોકો કોર્પોરેશનમાં 2 વર્ષ પહેલાં ચૂંટાયા છે એનો ખૂબ જ કડવો અનુભવ લોકોને થઈ ચૂક્યો છે, લોકોને પસ્તાવો થયો છે કે આ આપણે ભૂલ કરી છે, આ ભૂલ ન કરાય, અને એટલા માટે આ સમાજના લોકો, આ વિસ્તારના લોકો ફરીવાર ભૂલ નહીં કરે એ મને પાકો વિશ્વાસ છે. ખાસ કરીને તમે ડોર ટુ ડોર કેમ્પેનમાં જાઓ છો ત્યારે લોકો કહી રહ્યા છે કે ભાઈ અનામતનું શું, તો શું લાગી રહ્યું છે અનામત મુદ્દે, શું કહેશો? કારણ કે હવે ચૂંટણી જંગ સીધી રીતે થઈ ગયો છે અને લોકોની અપેક્ષા પણ છે, શું કહેશો? લોકો બહુ સારી રીતે સમજ્યા છે, અમે ડોર ટુ ડોર રાઉન્ડ કર્યો છે, લોકોએ અમને ખૂબ આવકાર આપ્યો છે, ખૂબ અમને સન્માન આપ્યું છે. જે કંઈ લોકો તીખળચાળા કરે છે, તોફાન કરે છે, તો ગણ્યા ગાંઠા લોકો કોંગ્રેસના લોકો છે, સમાજના લોકો નથી, કોઈ એવી વાત નથી. અને અનામત બાબતે બહુ સ્પષ્ટ વાત છે, કોંગ્રેસે જાહેરાત કરી છે કે અમે ઓબીસીમાં લઈને અનામત આપીશું. કોણ અનામત આપી શકે એમ છે? કોંગ્રેસ જાહેરાત કરે કે પાટીદાર સમાજને ઓબીસીમાં અમે સમાવેશ કરીશું, કોંગ્રેસ એ ત્યાં કોઈ અપેક્ષા નથી. આ અનામતનું જે કંઈ કર્યું છે એ આ દેશની અંદર 10% થી 47% 49% સુધી કોંગ્રેસ જ લઈ ગઈ છે. અનામત લાવનાર જ કોંગ્રેસ છે, એ આપણને શું આપશે એ લોકો સારી રીતે સમજી ચૂક્યા છે. શું લાગી રહ્યું છે મતદારોનો મિજાજ કેવો રહેશે, ખાસ કરીને જે પ્રકાર કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે, ભલે ભાજપ અત્યારે એમ કહી રહ્યો, પરંતુ તેમની સાથે પાસ છે, ઓબીસી છે, પાટીદાર સમાજના લોકો છે, તો જીતની ટકાવારી બાબતે શું કહેશો? તમામ લોકો અમારી સાથે છે, કોઈ શંકાને સ્થાન નથી, જબરજસ્ત ભવ્ય વિજય અમારો થવાનો છે, એમાં કોઈ પ્રકારનું અમને ક્યાંય તકલીફ નથી, કોઈ કાંટાળો તાજ નથી. કાંટાળો તાજ જે કાંઈ હોય, જે કાંઈ તકલીફો છે કોંગ્રેસને છે, ભારતીય જનતા પાર્ટીને કોઈ તકલીફ નથી. તો આ તો કુમાર કાનાણી જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કાંટાળા તાજની વાત સદંતરથી પૂરી છે, અને આ જે બેઠક પર તેમને રિપીટ કરવામાં આવ્યા છે તેમાં તેમનો ભવ્ય જે છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રકારે અનામત આંદોલન ચાલી રહ્યું છે અને સુરત તેનું ગઢ છે, જોવાનું એ છે કે મતદાન સમયે કયા પ્રકારની વોટિંગ થાય છે અને કુમારભાઈનું જે ફરીથી વિધાનસભાનું જવાનું સપનું છે એ ક્યારે પૂરું